ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગીરાએ બાતમી મળી હતી કે ગોપાલનગરમાં આવેલા સજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં દેહ વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરતા બંગાળીની બે લલના બે દલાલ અને ચાર ગ્રાહકોને ખડંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા. ગ્રાહકો પાસેથી 2000 રૂપિયા લેવામાં આવતા હતા અને ગ્રાહકોને લઈ જવાની તેમજ મૂકી જવાની તેમજ ફ્લેટમાં પૂરતી સુવિધાઓ આપવામાં આવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે સજાનંદ કોમ્પ્લેક્સમાં ફ્લેટ ભાડે રાખી આ ગોરખ ધંધો ચલાવતા બે દલાલ હરચંદ જગદીશ ખેમાણી સિંધી, નૂર મોહમ્મદ શમસુદ્દીન લાખવા તેમજ બે લલનાઓ છેલ્લા એકાદ મહિનાથી આ કુટુંબ ખાંડવ ચલાવે છે. એક સાડીના વેપારી છે સુરેન્દ્રનગરથી, જે અવારનવાર અહીંયા રાજકોટ પોતાના બિઝનેસ માટે આવે છે ત્યારે આ પ્રકારના ધંધાથીનો કોન્ટેક્ટ કરી આવી જગ્યાએ જાય છે. આ જે બી છોકરીઓ છે એ મૂળ કલક વેસ્ટ બેંગોલની છે અને એમને આ લોકો જે નૂર મોહમ્મદ લાખવા તેમજ હરચંદ લાખાણી જે બંને આ કુટુંબ ખાંડવ ચલાવે છે તેમજ ચાર ગ્રાહકો સુરેન્દ્રનગરના સાડીના વેપારી રમેશ ઉકા બારોટ, રાજકોટના કાર્તિક મનસુખભાઈ કમાણી, રણજીત ખત્રી નેપાળી અને રાજ કિરીટ સોનાગરી મળી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી અને ધારાધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં ગ્રામીણ બેંકમાં નોકરી કરતા કર્મચારીઓના ફ્લેટમાં આ બંને દલાલો દ્વારા ફ્લેટ ભાડે રાખીને આ લોહીનો વેપલો ચલાવવામાં આવી રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.